અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરનો ભોગ વધુ એક યુવક બન્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં બાઇક સવાર યુવકને ઢોરે અડફેટે લીધો, જેથી માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. બાવિન પટેલને બ્રેઇનમાં મલ્ટીપલ હેમરેજ હોવાનું સામે આવ્યું હતું. શહેરમાં રખડતા ઢોર સામે મહાપાલિકા લાચાર હોવાનું પણ સામે આવ્યું છે અને એએમસી ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે. એએમસીની બેદરકારીના કારણે પરિવારનો આધાર ગણાતા યુવકનું મોત થયું છે, જેથી પરિવારે એએમસીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રસ્તે રખડતા ઢોરને પાંજરે પૂરવાની જવાબદારીમાં એએમસીની બેદરકારી સામે આવી છે. એએમસીની બેદરકારીના કારણે ભાવિનના પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. ભાવિનને બે નાની દીકરી પણ છે. તેમના પત્ની કંઈ બોલી શકવાની સ્થિતિમાં પણ નથી, ત્યારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કેસ દાખલ થાય તેવું માંગ છે. અહીંયાથી ગાયો અહીંથી હટાવો અમારી આગળથી. અહીંયા મારો ભાઈ આટલો 38 વર્ષનો એક્સપાયર થઈ ગયો છે, બે નાની દીકરીઓ છે ઘરમાં, એનું ભરણ પોષણ કોણ કરશે? એ લોકોને ભંગ નથી પડતો. ગમે તે કરે છે પણ કંઈ એનું ફેર પડતો નથી. જેના હિસાબે મારા ભત્રીજા સાહેબ ગાયના હિસાબે જીવ ગયો છે. તંત્ર ગાયોનું દેખરેખ કરે અને બીજા આવો બનાવો ના બને તેનું ધ્યાન રાખે તંત્ર, કે આખી રોડ પર ડિવાઈડરની સામેથી કૂદીને ગાય આવી છે અને મારા ભત્રીજાને પાડ્યો છે. માંગ એમ કે આવા કેટલાક બનાવો બને છે ગાયોના હિસાબે, કે જે કેટલાક લોકો મરી જાય છે. અને આ તો રોડ પર સામે થાય છે, બીજાને સામે થાય, ગાય કૂદીને આવેલી સાથે રોડ પર પબ્લિક પણ ભેગી થઈ ગઈ હતી. તુષુ કોર્પોરેશન રખડતા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ ઉપર કરે છે, તો કોર્પોરેશનને શહેરમાં રખડતા ઢોર નથી દેખાતા. તો હાઈકોર્ટ ઠપકો આપે ત્યારે જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે, આવા અનેક સવાલ થઈ રહ્યા છે. રખડતા ઢોરની સમસ્યાથી શહેરને ક્યારે મુક્તિ મળશે? તો રખડતા ઢોરના માલિક સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી?